નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરમાં આપણે અર્થસૂચક અંકના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર અને પરિમાણાત્મક પૃથ્થકરણ અને સનનિકટનના નિયમો વિશે અભ્યાસ કર્યો હવે આપણે પાઠ્યપુસ્તકના પેજ નંબર તેર ઉપરના પોઈન્ટ પરમાણવીય અને આણવીય દળ વિશે અભ્યાસ કરીએ વચ્ચેના પોઈન્ટ જે બાકી છે રાસાયણિક સંયોગીકરણના નિયમો એ આપણે આ ટોપિક ચાલી જાય એના પછી અભ્યાસ કરીશું એટલે આપણે હવે પાઠ્યપુસ્તકના પેજ નંબર તેર ઉપરના ટોપિક લઈએ પરમાણવીય અને આણવીય દળ તો પરમાણવીય દળ વિશે પેલા અભ્યાસ કરીએ અને પછી આપણે આણવીય દળ વિશે અભ્યાસ કરશું તો પરમાણવીય દળ છે એનું નામ જ આપણને સૂચવે છે કે પરમાણુ દળ એટલે કે પરમાણુનું દળ આપણે હાઇડ્રોજન હિલિયમ લિથિયમ આ બધા જે પરમાણુ છે પરમાણુનું દળ છે ને આપણે પરમાણુય દળ કહેશું હવે પરમાણુનું દળ એ તો તમને ખ્યાલ છે ખૂબ જ સૂક્ષ્મ છે પરમાણુ એટલો બધો સૂક્ષ્મ છે તો એનું દળ છે એ ખૂબ જ ઓછું હોય છે એકલા પરમાણુનું દળ માનો કે હાઇડ્રોજન પરમાણુ છે તો હાઇડ્રોજન પરમાણુનું દળ ખૂબ જ ઓછું થશે અને માપવું ઘણું બધું મુશ્કેલ હોય છે તો ખૂબ ઓછું હોય છે એનું રીઝન શું છે કારણ કે પરમાણુ છે પરમાણુ નું કદ અથવા તો પરમાણુ પોતે જ અતિ નાનું હોય છે એટલે એનું દળ પણ ખૂબ જ ઓછું હશે એટલે એ માપવું ખૂબ જ મુશ્કેલ છે તો અગાઉના સમયમાં શું કરવામાં આવતું તો અગાઉ અ અડસટ્ટે લેવામાં આવ્યું એટલે કે હાઇડ્રોજન લેવામાં આવ્યો ઓગણીસમી સદીની આ વાત છે એમાં હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનનું પરમાણવીય દળ એની મેળાએ આપણે એમ કહી શકીએ કે અડસ્ટે લેવામાં આવ્યું એક લેવામાં આવ્યું હાઇડ્રોજનનું પરમાણુ દળ અડસટ્ટે એમ ધારી લીધું કે હાઇડ્રોજનનું પરમાણુ દળ છે એક છે અને ત્યારબાદ આ હાઇડ્રોજનના પરમાણુ દળ ઉપરથી આ એચ એટલે કે હાઇડ્રોજનના પરમાણુ દળની સાપેક્ષ છે બીજા પરમાણુના પરમાણવીય દળ બીજા પરમાણુના પરમાણવીય દળ છે એ ગણવામાં આવતા સાપેક્ષ છે કે હાઇડ્રોજનનું એક તો કાર્બનનું કેટલું એ રીતે એની ગણતરી કરી અને મેળવવામાં આવતું કોઈ પણ પ્રકારના એકમ વગર અહીંયા એકમ કોઈ નથી કે એક ગ્રામ લેવું કે એક કિલોગ્રામ કે કોઈ પણ પ્રકારનું અહીંયા એકમ નથી એવું અગાઉ ઓગણીસમી સદીમાં આ રીતે પરમાણુના પરમાણુ દળની ગણતરી કરવામાં આવતી પરંતુ હવે હાલમાં શું કરવામાં આવે છે તો હાલના સમયમાં વૈજ્ઞાનિકોએ કાર્બન હવે કાર્બન ત્રણ પ્રકારના હોય છે એક કાર્બન ટવેલ કાર્બન થર્ટીન અને કાર્બન ફોર્ટીન આ ચાર પ્રકારના કાર્બન છે તો આની અંદર દરેકની અંદર પ્રોટોનની સંખ્યા તો છ જ હશે પણ ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય છે એનો અભ્યાસ આપણે આગળ ઉપર કરીશું કે આ ત્રણે ત્રણ છે એકબીજાના સમસ્થાનિક છે તો કુદરતમાં આ સી ટ્વેલ છે એનું પ્રમાણ છે એ વધુ છે કુદરતમાં વધુ પ્રમાણમાં આ ત્રણેયને એકબીજાના સમસ્થાનિક છે એટલે ટૂંકમાં કહી શકીએ ત્રણેય કાર્બન જ છે પણ ન્યુટ્રોનની સંખ્યા બધામાં અલગ અલગ હશે એનો અભ્યાસ આપણે આગળ ઉપર આવે છે એટલે અત્યારેની ચર્ચા નથી કરતા તો હાલમાં આ જે સી ટ્વેલ છે જેને કાર્બન બાર કહેવામાં આવે છે કાર્બન બાર એને પ્રમાણિત ગણવામાં આવ્યું કાર્બન બાર છે એને પ્રમાણિત ગણી અને એ કાર્બન છે સી ટ્વેલ એનું પરમાણવીય દળ વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું બાર એનું એ સી ટ્વેલ છે એટલે બાર નક્કી કરવામાં આવ્યું એ સમસ્થાનિકનું એટલે સી ટ્વેલ કાર્બન ટ્વેલ નું પરમાણવીય દળ છે એ બાર ગણવામાં આવ્યું અને પ્રમાણિત ગઈ છે સ્ટાન્ડર્ડ હવે આની સાપેક્ષ છે કાર્બનનું પરમાણુ દળ વૈજ્ઞાનિકોએ કેટલું લીધું બાર તો હવે એકમ શું આપવું તો ગ્રામ ને એવું કાંઈ નથી આપ્યું પરંતુ આનો એકમ છે તો આ બાર શું છે તો પરમાણુ નું દળ છે તો એને પાછળ આમ લખીને આખું કે પરમાણુય દળ છે અને ઈ જ એનો એકમ તો એનું એકમ આપણે કેવું હોય તો પરમાણુ દળ એકમ એ આખોનું એકમ થશે આ એકમનું નામ પરમાણુ દળ એકમ અને એને ઇંગ્લિશમાં એટોમિક માસ યુનિટ કહેવામાં આવે છે એટોમિક માસ એટોમિક માસ એટલે પરમાણુ દળ આપણે એ લખ્યું છે પરમાણુ દળને ઇંગ્લિશમાં એટોમિક માસ કહેવામાં આવે છે એટલે એટોમિક માસ એટલે પરમાણવીય દળ અને એકમને ઇંગ્લિશમાં યુનિટ કહેવામાં આવે છે યુ એન એનઆઈટી તો આને લખવું હોય તો એ એટોમિકનો એ માસ નો એમ અને યુનિટનો યુ એટલે પરમાણવીય દળ એકમ એવું લખી શકાય તો અહીંયા સી ટ્વેલ આપણે ટૂંકમાં હવે લખીએ સી ટ્વેલ કાર્બન બાર છે નું પરમાણવીય દળ વૈજ્ઞાનિકોએ કેટલું સ્વીકાર્યું તો બાર અને ટૂંકમાં લખીએ તો એ એમ યુ એટલે એટોમિક માસ યુનિટ કહેશું અને ગુજરાતીમાં વંચાય પરમાણવીય દળ એકમ આવું વૈજ્ઞાનિકોએ સ્વીકારી લીધું કે કાર્બનનું પરમાણવીય દળ છે એ બાર લેવાનું એકમ એ એમ યુ લેવાનું હવે શું કરવામાં આવ્યું કે કાર્બનને આપણે પ્રમાણિત ગણ્યો છે અને એની સાપેક્ષે બીજા બધાના પરમાણુ દળ ગણવામાં આવે છે કાર્બનનું આટલું તો હાઇડ્રોજનનું કેટલું જયારે અગાઉ શું થતું હાઇડ્રોજનને પ્રમાણિત ગણીને એનું અડસઠ એક લીધું હતું જયારે હાલમાં કાર્બનને અને આની સંમતિ છે એ ઓગણીસો એકસઠમાં અપાઈ હતી કે કાંઈ નહીં કાર્બન છે એને પ્રમાણિત ગણો અને એનું પ્રમાણિત દળ બાળ ગણવાનું હવે આ સી ટ્વેલ છે આની સાપેક્ષ છે બીજા પરમાણુના પરમાણવીય દળ ગણવામાં આવ્યા યાદ રાખજો મેઇન સ્ટાન્ડર્ડ શું છે તો કાર્બન ટ્વેલ્વ કે જેનું પરમાણુ દળ બાર એટોમિક માસ યુનિટ છે હવે એક પરમાણુ દળ છે એક એએમયુ તો બાર એમયુ છે તો એક એએમયુ એટલે શું થશે એના વિશે આપણે વાત કરીએ તો આપણે તમને ખ્યાલ છે ત્રિરાશી મૂકવી પડશે કે એક સી ટ્વેલ્વનું પરમાણુ દળ છે બાર થશે તો એકનું કેટલું થશે તો તમારે બાર વડે ભાગી નાખવાનું એટલું થશે આના પેલા આપણે એક લઈ લઈએ અત્યારે હાલના સમયમાં એક સાધન છે એ સાધનનું નામ લઈએ આપણે દળ સ્પેક્ટ્રોમીટી અને ઇંગ્લિશમાં માસ સ્પેક્ટ્રોમીટર કહેવામાં આવે છે આ સાધન એવું છે કે એની મદદથી એકલા પરમાણુનું દળ આપણે ગણી શકીએ છીએ આની મદદથી એકલા પરમાણુનું દળ એટલે એક પરમાણુનું દળ ખૂબ ચોકસાઈથી ગણી શકાય યાદ રાખજો આ આધુનિક સાધન છે દળ એની અંદર તમારે કાર્બન છે એડ કરી દેવાનો તો એ આપણને એકલા પરમાણુનું દળ કેટલું થશે ને એ ખૂબ ચોકસાઈપૂર્વક આપી દેશે હવે એક અહીંયા આપણે કીધું કે એક કાર્બન પરમાણુનું દળ કેટલું ગણવામાં આવ્યું તો બાર એટોમિક માસ યુનિટ ગણવામાં આવેલું છે તો એક એટોમિક માસ યુનિટ એટલે કેટલું થાય એ લઈએ તો અહીંયા બાર એમયુ હજી ફરીથી એક વખત એટોમિક માસ યુનિટ છે એ એક કાર્બન પરમાણુ દળ છે યાદ રાખજો એક કાર્બન પરમાણુ દળ બાર એમયુ પણ દળ સ્પેક્ટ્રોમિતિની મદદથી માપવામાં આવ્યું કે એક કાર્બન પરમાણુ દળ કેટલું છે તો ચોક્કસ દળ એને ગ્રામમાં આ દળ સ્પેક્ટ્રોમિતિ આપે છે તો એક કાર્બન પરમાણુનું દળ સ્પેક્ટ્રોમિતિની મદદથી આપણને મળે છે એક પોઈન્ટ નવાણું બસો ચોસઠ અને અહીંયા આઠ એને ગુણ્યા દસની ઉપર માઇનસ ત્રેવીસ ઘાત આટલા ગ્રામ મળે છે એકલા કાર્બન પરમાણુ દળ સ્પેક્ટ્રોમિત મદદથી એક પોઈન્ટ નવાણું બસો ચોસઠ આઠ ગુણ્યા દસની ઉપર માઇનસ ત્રેવીસ ઘાત ગ્રામ મળ્યું તો આ એક કાર્બન પરમાણુ દળ છે અને અહીંયા આપણે એએમયુ લીધું એ પણ એક કાર્બન પરમાણુ દળ છે તો આપણે કહી શકીએમયુ અને એક પોઈન્ટ નવાણું આ જે ગ્રામ આપેલા છે એ બંને સમાન થશે કારણ કે આ એક કાર્બનનું છે પણ એમયુ એકમમાં છે અને આ પણ એક કાર્બનનું દળ છે પણ એ ગ્રામ એકમમાં છે તો આપણે આને કમ્પેર કરીએ આ બંનેને બાર એટોમિક માસ યુનિટ બાર એ એમયુ બરાબર એક પોઈન્ટ નવાણું બસો ચોસઠ આઠ ગુણ્યા દસ ની ઉપર માઇનસ ત્રેવીસ ઘાત જી એટલે ગ્રામ થશે આ કઈ રીતે આવ્યું ફરીથી એક વખત આ બાર એમયુ છે એ એક કાર્બન પરમાણુ દળ છે અને આ એક પોઈન્ટ નવાણું આ ગુણ્યા દસ ની ઉપર માઇનસ ત્રેવીસ છે એ પણ એક કાર્બન પરમાણુ દળ તો એનો મતલબ કે આ બંને સરખું થાય આ એક કાર્બનનું પણ અને આ એક કાર્બનનું પણ એકમ અલગ અલગ છે તો આપણે બાર એમયુ નું દળ આટલું થશે તો એક એમયુ નું દળ છે યુનિટ કેટલા ગ્રામ થશે તો આ બંનેનો ગુણાકાર કરવાનો થશે આપણે એક પોઈન્ટ નવાણું બસો ચોસઠ આઠ ગુણ્યા ની ઉપર માઇનસ ત્રેવીસ ઘાત ગ્રામ ગુણ્યા એક એટોમિક માસ યુનિટ ના છેદમાં અહીંયા બાર વડે ભાગવાના થશે બાર એ એમ યુ બાર એટોમિક માસ યુનિટ વડે ભાગીએ છીએ તો એક એટોમિક માસ યુનિટનું વજન કેટલું થાય છે એ આપણે લખીએ અહીંયા તો આનો જવાબ આવશે એક એ એમ યુ જ્યારે તમે આનો ભાગાકાર કરશો આ બંનેનો તો એનો જવાબ આપણને મળે છે એક પોઈન્ટ છાસઠ જીરો છપ્પન ગુણ્યા દસની ઉપર માઇનસ ચોવીસ ઘાત એક પોઈન્ટ છાસઠ જીરો છપ્પન ગુણ્યા દસ પર માઇનસ ચોવીસ ઘાત ગ્રામ ચાલો તો આપણે એક એમયુ ની વ્યાખ્યા લઈએ કે એક પરમાણવીય દળ એકમ એટલે કે એક એમયુ એટલે શું તો અહીંયા કઈ રીતે આપણને મળ્યું તો એક પોઈન્ટ નવાણું ગુણ્યા દસ પર માઇનસ ત્રેવીસ ઘાત ગ્રામ ઈ કેનું દળ છે તમને ખબર છે કાર્બન પરમાણુ દળ છે એને આપણે કેટલા વડે ભાગીએ છીએ તો બાર બાર વડે ભાગશો ને એટલે એક એમયુ નું આપણને ગ્રામમાં વજન મળે છે તો આપણે કહી શકાય કે અહીંયા કાર્બનનું પરમાણુ દળ છે જે અહીંયા સી ટ્વેલ એ કાર્બન બાર પરમાણુ દળ એનો એકના છેદમાં બાર મો ભાગ એટલે આપણને એ મળશે એનું દળ મળશે બાર મો એટલે કાર્બનના પરમાણુ દળ ભાઈ આપણે બાર કરીએ છીએ તો અહીંયા પણ જોવો છો તમે આ કાર્બનનું પરમાણુ દળ એના એક એટોમિક માસ યુનિટ બરાબરનો હશે ચલો હવે આપણે લઈએ હાઇડ્રોજન પરમાણુ નું દળ તો હાઇડ્રોજન પરમાણુ નું દળ છે એ સ્પેક્ટ્રોમીટર સાધન છે આપણે હમણાં વાત કરી એની મદદથી માપવામાં આવ્યું તો આટલા ગ્રામ મળ્યું એક પોઈન્ટ સડસઠ છત્રીસ ની ઉપર માઇનસ ચોવીસ ઘાત ગ્રામમાં કેની મદદથી માપવામાં આવ્યું તો દળ સ્પેક્ટ્રો સ્પેક્ટ્રોની મદદથી માપવામાં આવ્યું હવે આપણે આ ગ્રામમાં છે પણ આપણે એટોમિક માસ યુનિટ ઉપરથી આ આપણે એટોમિક માસ યુનિટમાં ગણવું છે જેમાં આપણે વાત કરી હતી કે બાર એએમયુ એક કયા પરમાણુ દળ છે તો એ કાર્બનનું દળ છે એવી રીતે હાઇડ્રોજનનું દળ ગ્રામમાં છે પરંતુ આપણે એએમયુમાં ગણવું છે એક એટોમિક માસ યુનિટમાં તો આપણે સૌપ્રથમ આ ત્રિરાશી આપણી પાસે છે એક એટોમિક માસ યુનિટ બરાબર આટલા ગ્રામ તો આપણે એનો ઉપયોગ કરીશું હવે આ ત્રિરાશીને આપણે ઉલટાવી નાખીએ અહીંયા સૌપ્રથમ લખીએ એચ એટલે હાઇડ્રોજનનું પરમાણવીય દળ એ એમયુમાં આપણે ગણવું છે એટોમિક માસ યુનિટમાં તો આ ત્રિરાશી છે સોરી આ વેલ્યુ છે એને આપણે રોટેટ કરી નાખીએ અને ઉલટાવી નાખીએ તો આપણને મળશે એક પોઈન્ટ છાસઠ જીરો છપ્પન ગુણ્યા દસ ની ઉપર માઇનસ ચોવીસ ઘાત ગ્રામ બરાબર એક એમયુ થાય એટલે આપણે ખાલી એને ચેન્જ કરેલું છે બીજું કાંઈ નથી કરેલું તો આટલા ગ્રામે એક એએમયુ તો આપણી પાસે હાઇડ્રોજન પરમાણુ દળ અહીંયા ગ્રામમાં આપેલું છે એક પોઈન્ટ સડસઠ છત્રીસ તો લખીએ એક પોઇન્ટ છત્રીસ ગુણ્યા ની ઉપર માઇનસ ચોવીસ ઘાત ગ્રામ છે તો બરાબર કેટલા એટોમિક માસ યુનિટ થશે આ બંનેનો ગુણાકાર કરવાનો ત્રિરાશી મૂકેલી છે એટલે એક પોઈન્ટ સડસઠ છત્રીસ ગુણ્યા દસની ઉપર માઇનસ ચોવીસ ઘાત ગ્રામ ગુણ્યા એક એટોમિક માસ યુનિટ એના છેદમાં એક પોઇન્ટ છાસઠ જીરો છપ્પન આવશે ગુણ્યા દસની ઉપર માઇનસ ચોવીસ ઘાત ગ્રામ તો આનું સાદુ રૂપ આપવાનું ગ્રામ ગ્રામ કેન્સલ થશે અને આ બધી વેલ્યુ છે ફાઇનલી તમને જવાબ મળે છે એક પોઈન્ટ ડબલ જીરો સેવન એટ એમયુ એકમ એમયુ આવશે કારણ કે ગ્રામ ગ્રામ તો કેન્સલ થશે તો પાછળ એ વધશે તો આટલા એટોમિક માસ યુનિટ આપણને મળ્યું અને આને આપણે એપ્રોક્સિમેટલી લખવું હોય માનો કે આનું સન્નિકટન કરી નાખીએ છેલ્લો અંક છે આપણે દૂર કરી નાખવો છે આઠ તો એ આઠ છે પાંચ કરતા મોટો છે તો એને દૂર કરશો તો આગળના અંકમાં એક ઉમેરવું પડશે તો આપણને જવાબ મળશે વન પોઈન્ટ ડબલ ઝીરો એટ એમયુ આટલા એટોમિક માસ યુનિટ છે એ આપણને હાઇડ્રોજનના મળ્યા તો આપણે લખી શકીએ હાઇડ્રોજનનું પરમાણવીય દળ એટોમિક માસ યુનિટમાં આટલું થશે એક પોઈન્ટ ડબલ ઝીરો આઠ એ જ રીતે હાઇડ્રોજનનું સોરી ઓક્સિજનનું પરમાણુ દળ નક્કી કરવામાં આવ્યું ઓ સિક્સટીન જેને આપણે ઓક્સિજન કહીએ છીએ સિક્સટીન એટલે એનું દળ છે પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો કરશો એટલે એનું પરમાણ્વીય દળ મળશે એ સોળ છે એ નક્કી કરવામાં આવ્યું આ જ મેથડથી એની આપણે કેલ્ક્યુલેશન અહીંયા બુકમાં પણ નથી આપેલી એટલે આપણે લેતા નથી પણ એ ગણી શકાય આ જ રીતે ત્રિરાશી મૂકવાની કે એકલા ઓક્સિજનના પરમાણુ દળ આપણી પાસે હોવું જોઈએ એ અહીંયા મૂકવાનું ત્રશી મૂકશો તો ફાઇનલી એ આપણને મળે છે નવસો ને પંચાણું એ એ એપ્રોક્સિમેટલી આ સોળ બરાબર જ છે એટલે ઓક્સિજનનું દળ પંદર પોઈન્ટ નવસો પંચાણું એ એમયુ એકમમાં થશે અને હવે આ ઘણી વખત આ એએમયુ છે એની જગ્યાએ માત્ર યુ પણ લખવામાં આવે છે હાલમાં એમ યુ ના સ્થાને એમયુ ના સ્થાને આપણે માત્ર યુ લખીશું સ્મોલ યુ અને સ્મોલ યુ છે એને આપણે ગુજરાતીમાં એકીકૃત માસ કહેશું એટલે ગુજરાતીમાં દળ થશે એકીકૃત દળ અને ઇંગ્લિશમાં કેવું હોય તો યુનિફાઈડ માસ કહેવામાં આવે છે એટલે એનો યુ લીધેલો છે અહીંયા તો ઓક્સિજનનું દળ છે આટલું છે હવે તમને એવું થશે કે માં કેમ આપણે નક્કી કરીએ છીએ કેમ આ ડાયરેક્ટલી જે પરફેક્ટ છે જે આટલા ગ્રામ જ હાઇડ્રોજનનું એ કેમ આપણે લખતા નથી તો વિચાર કરો તમે હાઇડ્રોજનનું આટલું દળ છે તમારી યાદ રાખવું કેટલું મુશ્કેલ થશે આગળ ઉપર તમે પરમાણુ દળ યાદ રાખી લીધા હશે હાઇડ્રોજનનું એક છે હિલિયમનું ચાર છે એ રીતે કાર્બનનું બાર છે ઓક્સિજનનું સોળ છે તો હાઇડ્રોજનનું એક પરમાણુ દળ છે તે સરળતાથી યાદ રહી જશે અહીં એપ્રોક્સિમેટલી ગણો આ તમે આઠને અવગણી નાખો તો એક થશે એ સરળતાથી યાદ રહેશે પણ આટલું લખી એની ઘાત યાદ રાખવી એ ઘણું બધું મુશ્કેલ થશે એ જ રીતે ઓક્સિજનનું પણ આવું જ એની વેલ્યુ હશે એ યાદ રાખવી એના કરતા એપ્રોક્સિમેટલી આ પંદર પોઈન્ટ નવસો પંચાણું ની જગ્યાએ તમે સોળ પણ યાદ રાખી શકો તો સોળ એકદમ ઇઝી થશે તો ગણતરીમાં બધી જગ્યાએ આ ગ્રામ જો લખશો તો મુશ્કેલી થશે એની જગ્યાએ એએમયુ છે એ પૂર્ણાંક અંક જેવો છે નાનો અંક છે એટલે આપણે સરળતાથી એને યાદ રાખી શકીએ છીએ અને સરળતાથી ગણતરી પણ આપણે કરી શકીએ છીએ હવે આપણે સરેરાશ પરમાણુ દળ વિશે અભ્યાસ કરીએ આગળ ઉપર આપણે પરમાણુય દળ છે શું છે સેમા અપાય છે આપણે અભ્યાસ કરી ગયા હવે કુદરતી રીતે મળતા ઘણા બધા તત્વો છે કે જે એક કરતાં વધારે સમસ્થાનિકો ધરાવતા હોય છે જેમ કે તમે માનો કે સો ગ્રામ કાર્બન લેશો સો ગ્રામ કાર્બન તો એની અંદર એ માત્ર કાર્બન એક પ્રકારના નથી આપણે આગળ ઉપર ભણી ગયા કાર્બનના સમસ્થાનિક અલગ અલગ ત્રણ છે તો સી પણ હાજર હશે સી થર્ટીન પણ હાજર હશે અને સી પણ હાજર હશે આ ત્રણે ત્રણ સમસ્થાનિકો હાજર હોય છે કાર્બનની અંદર પરંતુ જુદા જુદા પ્રમાણમાં હાજર હશે સો ગ્રામ છે એમાંથી આ ત્રણે ત્રણ હાજર હોય છે હવે આપણે એકલા પરમાણુનું પરમાણુ દળ નક્કી ન કરી શકીએ માનો કે આપણે એમ કહીએ કે આ કાર્બન છે એનું પરમાણુ દળ આ સી ઉપર આધારિત ગણીએ આપણે તો આ બેનું તો પરમાણુ દળ વધારે હશે તો ફેરફાર થશે તો હવે શું કરવામાં આવે છે કે હકીકતમાં જે કાર્બન છે એમાં ત્રણે ત્રણ કાર્બન હાજર હશે સી ટ્વેલ્વ સી થર્ટીન સી ફોર્ટીન ચલો એના પહેલા એક જોઈ લઈએ કે સી ટ્વેલ્વ શા માટે લખીએ છીએ તો કાર્બન છે તો કાર્બનની અંદર તમને ખબર છે છ પ્રોટોન છે અને આ સી ટ્વેલવાળા કાર્બનની અંદર છ ન્યુટ્રોન હશે એટલે એનું 6 ને છ બાર છેનું પરમાણુ દળ થશે એ જ રીતે અહીંયા તમે જોવો છો તો આમાં સાત ન્યુટ્રોન હશે ને આમાં આઠ પણ પ્રોટોનની સંખ્યા બધામાં સમાન હશે હવે કાર્બનના સમસ્થાનિક છે એની સાપેક્ષ પ્રચુરતા એટલે કે એની ટકાવારી પૃથ્વીમાં એ કેટલા ટકા એ મળી આવે છે એની ટકાવારી અહીંયા આપણને આપેલી છે એકબીજાની સાપેક્ષ છે અહીંયા અને એનું પરમાણ્ય દળ આપેલું છે તો સી ટ્વેલ છે એ જો તમે સો ગ્રામ લીધો હોય હવે ટકાવારી સોય હોય છે ધારી લે કે સો ગ્રામ લીધો હોય તો સી ટ્વેલ છે એમાંથી અઠ્ઠાણું પોઈન્ટ આઠસો ને ગ્રામ હોય એટલે કે એની ટકાવારી કેટલી છે અઠ્ઠાણું પોઈન્ટ આઠસો ને ટકા સી ટ્વેલ છે કેની સાપેક્ષ છે તો આ બંને કાર્બનની સાપેક્ષ છે એટલે આનું પ્રમાણ સૌથી વધુ હશે સી ટ્વેલ્વનું ત્યારબાદ સી થર્ટીન એનું પ્રમાણ એક પોઈન્ટ એકસો ને આઠ ટકા જેટલું જોવા મળે છે પર્સન્ટેજમાં છે ત્યારબાદ સી ફોર્ટીન એ કાર્બનની સાપેક્ષ પ્રચુરતા એટલે કેટલા પ્રમાણમાં મળી આવે છે તો બે ગુણ્યા દસની પર માઇનસ દસ ઘાત એટલે ખૂબ ઓછું પ્રમાણ હોય છે સી ફોર્ટીનનું સૌથી વધુ પ્રમાણ હશે સી ટ્વેલ્વનું હવે એના પરમાણુએ દળ અહીંયા આપેલા છે આપણને સી ટ્વેલનું બાર એટોમિક માસ યુનિટ સી થર્ટીનનું તેર પોઇન્ટ ડબલ ઝીરો થ્રી થ્રી ફાઇવ સી ફોર્ટીનનું ચૌદ પોઇન્ટ ઝીરો ઝીરો થ્રી વન સેવન એટોમીક માસ યુનિટ આપેલું છે તો આપણને કહેવામાં આવે કે કાર્બનનું દળ કેટલું છે તો આપણે એ અલગ અલગ કહેવું પડે હકીકતમાં તો કે આનું આટલું છે આનું આટલું છે અને સી ફોર્ટીનનું આટલું છે પણ એવું નથી કહેવામાં આવતું આ જે બધા જ સમસ્થાનિક છે એનું સરેરાશ પરમાણુ દળ લેવામાં આવે છે એટલે હવે આપણે આ ત્રણે ત્રણનું એવરેજ લેવાની એની સરેરાશ લેવાની છે તો આપણે લઈએ સરેરાશ કાર્બનનું સરેરાશ પરમાણુ દળ એના માટે શું કરવાનું છે કે જે ટકાવારી આપેલી છે આપણને અઠ્ઠાણું પોઈન્ટ આઠસો ને બાણું એના ભાઈંગા સો કરવાના કારણ કે આ ટકાવારી છે આપણે નોર્મલ વેલ્યુમાં ફેરવાનું થશે તો અઠ્ઠાણું પોઈન્ટ આઠસો બાણુને તમે સો વડે ભાગશો એટલે પોઈન્ટ એક આગળ આવી જશે એટલે તમને વેલ્યુ આટલી મળશે પોઈન્ટ નાઇન એટ એટ નાઇન ટુ એટલે શું કરવાનું છે અને સો વડે તમારે ભાગી નાખવાના છે હેલો ત્યારબાદ આનો ગુણાકાર એના પરમાણવીય દળ સાથે કરવાનો છે એ જેટલા પ્રમાણમાં મળી આવે છે એ એને ગુણ્યા એનું પરમાણવીય દળ તો એનું પરમાણુ દળ છે બાર એટોમિક માસ યુનિટ ચલો ત્યારબાદ પ્લસ આપણે સરવાળો કરીશું અને હવે એ જ રીતે સી થર્ટીન વાળો કાર્બન છે એની સાપેક્ષ પ્રચુરતાનો ગુણાકાર એના પરમાણુ દળ સાથે પણ યાદ રાખજો ટકા છે ટકાને નોર્મલ વેલ્યુમાં ફેરવા માટે આને સો વડે ભાગશો એટલે પોઈન્ટ જીરો વન વન જીરો એટ મળશે એને ગુણ્યા એનું પરમાણુ દળ તેર પોઈન્ટ ડબલ જીરો ત્રણસો ને પાંત્રીસ એટોમિક માસ યુનિટ અને એ જ રીતે ત્રીજો કાર્બન છે સી ફોર્ટીન એની સાપેક્ષ પ્રચુરતા ગુણ્યા તમારે એનું પરમાણુ દોડ લેવાનું થશે તો અહીંયા આપણે એની સાપેક્ષ પ્રચુરતા છે દસની ઉપર માઇનસ દસ એને સો વડે આપણે ભાગવાના થશે સો વડે ભાગશો એટલે શું થશે એ બે ગુણ્યા દસની ઉપર માઇનસ દસ ઘાત સો વડે ભાગો છો હવે સો એટલે દસની ઉપર બે ઘાત તો દસની બે ઉપર જશે એટલે દસની ઉપર માઇનસ બે થશે તો આ બંનેનો સરવાળો થશે માઇનસ દસ અને માઇનસ બે એટલે માઇનસ બાર થશે તો ટોટલ એને તમે સો વડે ભાગો એટલે દસની ઉપર માઇનસ બાર ઘાત આવશે અને એને ગુણ્યા તમારે કરવાનું થશે એનું પરમાણવીય દળ એટલે ચૌદ પોઈન્ટ ડબલ ઝીરો થ્રી વન સેવન આવશે શું કર્યું છે ફરીથી એક વખત એની સાપેક્ષ જે પ્રચુરતા છે એને ગુણ્યાનું પરમાણવીય દળ પણ ટકા નથી મૂકવાના એને સો વડે ભાગીને મૂકવાના છે એટલે આ બંનેનો ગુણાકાર પ્લસ આ બંનેનો ગુણાકાર પ્લસ આ બંનેનો ગુણાકાર કરવાનો થશે ત્યારબાદ તમારે એનું સાદરૂપ આપવાનું છે તો આ બધાનું તમે સાદરૂપ આપશો તો તમને જવાબ મળે છે બાર પોઈન્ટ જીરો અગિયાર હવે યુ લખી શકો અથવા તો એટોમિક માસ યુનિટ લખી શકાય તો કાર્બનનું સરેરાશ પરમાણુ દળ આપણને મળ્યું બાર પોઈન્ટ ઝીરો અગિયાર કહીએ છીએ એ આ છે એની અંદર સમાવેશ થઈ ગયો છે હવે આવર્ત કોષ્ટક ની અંદર આવર્ત આવર્તકોષ્ટકમાં પણ ઘણા બધા એવા જુદા જુદા તત્વો છે કે જેના પરમાણવીય દળ છે એ પણ એમાં સરેરાશ હોય છે સરેરાશ પરમાણવીય દળ દર્શાવેલા હોય છે આવર્ત કોષ્ટકમાં તો આ રીતે તમને કોઈ પણ રકમ બીજી આપવામાં આવે કે આ જુદા જુદા સમસ્થાની છે એની સાપેક્ષ પ્રચુરતા આટલી છે અને એનું પરમાણુ દળ છે તો તમે એના ઉપરથી સરેરાશ પરમાણુ દળ ગણી શકો ટકાવારી છે એને આ ભૂલવાનું નથી ટકાવારી છે એને સો વડે ભાગી નાખવાના છે ટકાને એટલે આવી નોર્મલ વેલ્યુ મળશે એ નોર્મલ વેલ્યુ ગુણ્યા એનું પરમાણુ દળ પ્લસ બીજા તત્વનું ત્રીજા તત્વનું આ રીતે કરી તમારે એનું સાદુરૂપ આપવાનું એટલે ફાઇનલી તમને જે મળશે એનો સરેરાશ પરમાણુ દળ મળશે ચલો હવે આપણે અભ્યાસ કરીએ આણવીય દળ વિશે તો આણવીય દળ શું છે એના નામ ઉપરથી જ ખ્યાલ આવી જશે આણ્વીય દળ એટલે અણુનું દળ તો અણુનું દળ કઈ રીતે મેળવવું તો અણુ છે એ તમને ખ્યાલ છે જુદા જુદા પરમાણુઓ બનેલો હોય છે જેમ કે સી એચ ફોર આ મિથેન અણુ છે ત્યારબાદ એચ પાણી છે અણુ છે ત્યારબાદ સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ એટલે કે ગ્લુકોઝ આ બધા જ આપણે અણુના ઉદાહરણ આપેલા છે તો અહીંયા આને કહેશું આપણે મિથેનનો અણુ તો મિથેનના અણુની અંદર કાર્બન છે એક કાર્બન છે અને ચાર હાઇડ્રોજન રહેલા છે તો આ અણુ નું આપણે દળ મેળવવું છે એ અણુને આપણે આણ્વીય દળ કહેશું તો આણવીય દળ હકીકતમાં છે શું તો અણુમાં રહેલા બધા જ પરમાણુના પરમાણુ દળનો સરવાળો છે અણવીય દળ હકીકતમાં શું છે તો અણુમાં રહેલા બધા જ પરમાણુના પરમાણવીય દળનો સરવાળો કરવાનો છે કાર્બન છે તો એનું પરમાણુ દળ અને ચાર હાઇડ્રોજન એના પરમાણુ દળનો સરવાળો કરશો એટલે આપણને ણવીય દળ મળશે એકદમ ઇઝી છે અણુમાં રહેલા બધા તત્વોના તમારે પરમાણુદળનો સરવાળો કરશો એટલે આણવીય દળ મળશે ઉદાહરણ લઈએ ઉદાહરણ આવે દળ ગણો તો આપણે સૌ પ્રથમ જોવાનું છે કે મિથેનની અંદર કેટલા કાર્બન અને કેટલા હાઇડ્રોજન આવેલા છે તો અહીંયા તમને ખ્યાલ છે એક કાર્બન છે તો આપણે પેલા સૌ પ્રથમ લખીએ કાર્બનનું કાર્બન ખાલી નું દળ પછી સરવાળો કરવાનો છે પ્લસ હાઇડ્રોજન કેટલા છે તો તમને ખ્યાલ છે ચાર છે તો આપણે ચાર ગુણિયા એ હાઇડ્રોજનનું પરમાણુ દળ લખવાનું હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ ચલો આ રીતે તમારે એક સૂત્ર બનાવી લેવાનું એક કાર્બન છે તો અહીંયા એક જ જો બે હોત તો અહીંયા બે વડે ગુણવું પડે એટલે કાર્બનનું પરમાણુ દળ પ્લસ ચાર હાઇડ્રોજન છે તો ચાર હાઇડ્રોજન નું પરમાણુ દળ લખવાનું થશે અહીંયા આપણે કિંમત મૂકીએ કાર્બન નું પરમાણુ દળ આપણે હમણાં જ આગળ ઉપર ભણી ગયા બાર પોઈન્ટ ઝીરો અગિયાર એટોમિક માસ યુનિટ અથવા તો ખાલી આપણે યુ વડે દર્શાવીએ પછી પ્લસ ચાર કાઉસમાં હાઇડ્રોજનનું પરમાણુ દળ છે હાઇડ્રોજનનું પરમાણુ દળ એક પોઇન્ટ ડબલ જીરો આઠ છે એ પણ યુનિફાઈડ માસ અથવા તો એટોમિક માસ યુનિટ લખી શકો ચલો આનું તમારે સાદું રૂપ આપવાનું છે તો આ બધાનો તમારે ગુણાકાર કરી આ બંનેનો ગુણાકાર કરી અને આની સાથે સરવાળો કરવાનો તો ફાઇનલ આપણને જવાબ મળશે સોળ પોઈન્ટ જીરો ત્રેતાલીસ મળે છે યુ એટોમિક માસ યુનિટ તો મિથેનનું આણ્વીય દળ છે આટલું થશે સોળ પોઈન્ટ ઝીરો તેતાલીસ એટલે એની અંદર જે પરમાણુ રહેલા છે એ પરમાણુના પરમાણુ દળનો તમારે સરવાળો કરવાનો એટલે આપણને આણવીય દળ મળી જશે ચલો એ જ રીતે આપણે એચ ટુ પાણીનું આણવીય દળ ગણીએ એચ ટુ નું આણવીય દળ ગણો ચાલો સૌ લખવાનું એચ ટુમાં બે હાઇડ્રોજન છે તો આપણે આમ લખીશું એ ટુ કાઉસમાં એચનું એટલે કે હાઇડ્રોજનનું પરમાણવીય દળ ચાલો પ્લસ અહીંયા ઓક્સિજન એક જ છે તો આપણે ડાયરેક્ટ અહીંયા લખીએ ઓનું પરમાણવીય દળ અને કાઉસમાં લખવું તો લખી શકાય અને એકલો છે તો કાંઈ જરૂર નથી હવે બે કાઉસમાં અહીંયા હાઇડ્રોજનનું પરમાણુ દળ મૂકવાનું થશે તો હાઇડ્રોજનનું પરમાણુ દળ એક પોઈન્ટ ડબલ ઝીરો આઠ પ્લસ ઓક્સિજનનું આમ તો પંદર પોઈન્ટ નવસો પંચાણું છે પણ એપ્રોક્સિમેટલી અહીંયા આપણે સોળ મૂકીએ છીએ સોળ પોઈન્ટ ડબલ જીરો એટોમિક માસ યુનિટ હવે આ બંનેનો ગુણાકાર કરવાનો તો એનો જવાબ આપણને મળશે બે પોઈન્ટ ઝીરો સોળ અને પ્લસ અહીંયા સોળ પોઈન્ટ ડબલ ઝીરો હવે આ બંનેનો સરવાળો કરીએ તો સોળ ને બે અઢાર થશે અઢાર પોઈન્ટ ઝીરો સોળ યુનિફાઈડ માસ અથવા તો એટોમિક માસ યુનિટ ચલો હવે આપણે એના પછીનું એક્ઝામ્પલ લઈએ જે આપણને પાઠ્યપુસ્તકનો કોયડો આપેલો છે કોયડો એક એક એમાં કીધું છે કે સી સિક્સ એચ ઓ સિક્સ એટલે કે આ ગ્લુકોઝ છે ય સોરી આણવીય દળ ગણો આણવીય દળ ગણવાનું છે એનું તો અહીંયા કેટલા કાર્બન છે તો છ કાર્બન છે તો છ કાઉસમાં લખીશું કાર્બનનું પરમાણવીય દળ પ્લસ અહીંયા બાર હાઇડ્રોજન છે તો લખવાનું બાર કાઉસમાં હાઇડ્રોજનનું પરમાણવીય દળ પ્લસ છ ઓક્સિજન અહીંયા છે તો ઓક્સિજન નું પરમાણુ દળ હવે અહીંયા છ લખી કાર્બન નું પરમાણુ દળ આપણે અહીંયા મૂકવાનું થશે બાર પોઈન્ટ અગિયાર યુનિફાઈડ માસ પ્લસ અહીંયા બાર હાઇડ્રોજન નું પરમાણુ દળ તો એ છે એક પોઈન્ટ ડબલ ઝીરો આઠ યુનિફાઈડ માસ આ એનો એકમ છે પ્લસ છ નું પરમાણુ દળ છે આપણે સોળ લઈ લઈએ હવે આનું સાદરૂપ આપીએ છ ગુણ્યા અહીંયા બાર પોઈન્ટ જીરો અગિયાર તો એનો જવાબ મળશે બોતેર પોઈન્ટ જીરો છાસઠ યુ પ્લસ અહીંયા બાર ગુણ્યા એક પોઈન્ટ ડબલ જીરો આઠ તો એનો જવાબ બાર પોઈન્ટ જીરો છન્નું મળે છે પ્લસ અહીંયા છ ગુણ્યા સોળ કરીએ તો એ છન્નું પોઈન્ટ ડબલ જીરો યુ મળશે હવે આ બધાનો આપણે સરવાળો કરીએ તો એનો સરવાળો કરતાં આપણને મળશે એકસો એસી પોઈન્ટ બાસઠ છેલ્લે એ એમયુ લખી શકો અથવા તો યુ લખી શકો તો આ એકસો એસી પોઈન્ટ એકસો ને બાસઠ છે એ ગ્લુકોઝનું આણમીય દળ થશે તો આ રીતે તમને કોઈ પણ આવું સૂત્ર આપવામાં આવે અને કહેવામાં આવે કે આણવીય દળ ગણો તો તમે સરળતાથી ગણી શકો છો એના માટે અમુક જે આપણે આગળ પર પણ તમને વાત કરી હતી કે પરમાણુ દળ યાદ રાખવાના કીધા શરૂઆતના લેક્ચરમાં આપણે એકથી વીસ સુધીના તમે યાદ રાખજો ઘણી વખત આ કાર્બનના હાઇડ્રોજનના ઓક્સિજનના પરમાણુ દળ નથી આપતા એ આપણે યાદ રાખવા પડે અને અમુક વખતે આપે છે પણ ન આપે તો આપણે યાદ રાખવા પડે એટલે આપણી સેફ્ટી માટે યાદ રાખી લેજો એકથી વીસ સુધી ચાલો હવે આપણે સૂત્રદળ વિશે અભ્યાસ કરીએ તો એક ઉદાહરણ લઈએ એનએસસીએલ એટલે કે સોડિયમ ક્લોરાઇડ આ સોડિયમ ક્લોરાઇડ છે એ સ્વતંત્ર અણુ તરીકે અસ્તિત્વ ધરાવતો નથી સ્વતંત્ર અણુ તરીકે એટલે એકલો એનએસીએલ હોતો નથી એ આખા સંયુક્તપણે ભેગા હોય છે તો એનએસીએલ બે વસ્તુનું બનેલું છે એક એનએ પ્લસ એટલે ધન આયન છે આ એનએ પ્લસ અને બીજો સીએલ માઇનસ આ ઋણ આયન થશે તો એનએ પ્લસ અને સીએલ માઇનસ એ બંને ભેગા મળીને અને બનાવે છે તો તમને પાઠ્યપુસ્તકની અંદર આકૃતિ આપેલી છે એ આકૃતિ મુજબ આપણે અહીંયા થોડી એની આકૃતિ દર્શાવીએ કે એની ઘન અવસ્થામાં એ આયનો કઈ રીતે જોડાયેલા હશે તો અહીંયા સોડિયમ છે એ તમને અહીંયા દર્શાવેલા છે સોડિયમ અહીંયા કોર્નર ઉપર છે સીએલ માઇનસ છે ત્યારબાદ નાના છે એનએ પ્લસ ફરીથી અહીંયા સીએલ માઇનસ અહીંયા સીએલ માઇનસની બાજુમાં આવશે એનએ પ્લસ ફરીથી અહીંયા સીએલ માઇનસ અહીંયા સીએલ માઇનસ એનએ પ્લસ અહીંયા એનએ પ્લસ અહીંયા સીએલ માઇનસ ફરીથી અહીંયા એનએ પ્લસ એટલે આજુબાજુમાં બે તમારે ભેગા નથી દર્શાવવાના કોઈપણ આઈનો એનએ પ્લસ આ રીતે તમને આપેલું છે આ બધી જગ્યાએ તમને એ રીતે અહીંયા ગોઠવેલા છે આ આયનો તો આ રીતે એ કોમ્પ્લેક્ષ બધું ભેગું હોય છે જ્યારે પાણીમાં ને એમાં શું થતું હોય છે પાણીમાં આખા અણુ આવા અલગ અલગ હશે આમ એચ ત્યારબાદ આમ બીજો એચ જુદા જુદા અણુઓ આ રીતે અલગ સ્વતંત્ર હોય છે આમ એચ જ્યારે જયારે એનએસસીએલમાં તમે જુઓ છો કે આવા સ્વતંત્ર નથી આમ કે એનએસસીએલ વળી અલગ વળી બીજો એનએસસીએલ અલગ એ રીતે અલગ હોતો નથી જ્યારે આવા અણુઓ છે એચ પછી આપણે ગ્લુકોઝ સી સિક્સ એચ ટુએલ ઓ સિક્સની વાત કરી તો એ ત્યારબાદ મિથેન આ મિથેનના અણુઓ બધા સ્વતંત્ર હોય એ રીતે ગ્લુકોઝના અણુઓ પણ અલગ અલગ હોય છે ટૂંકમાં જયારે એનએસસીએલમાં બધા એનો બધા કોમ્પ્લેક્ષ એટલે કે ભેગા હશે તો એને આપણે અણુ તો કહી શકાય નહીં હવે એક બીજી વસ્તુ કે અહીંયા જે અણુ છે એમાં દરેક આયન એટલે કે દરેક સીએલ માઇનસ છે એ છ એનએ પ્લસ વડે ઘેરાયેલો હોય છે એક સીએલ માઇનસ હોય તો એની આજુબાજુ એક બે ત્રણ ને ચાર તો દેખાય છે પણ થ્રી ડાયમેન્શનલમાં તમે જુઓ તો એક આ બાજુ હોય ને પાછળ હોય એટલે છ એનએ પ્લસ આજે રસે એવી જ રીતે દરેક એનએ પ્લસ છે એ પણ છ સીએલ માઇનસ વડે ઘેરાયેલું હોય છે અહીંયા દરેક એનએ પ્લસ આ એનએ પ્લસ જુઓ તો એની આજુબાજુ ચાર તો સીએલ માઇનસ છે જ એક આ એનએ ની પાછળની સાઈડ હોય એ પાંચમો અને એક આ બાજુ એ હોય આપણે દર્શાવી શકતા નથી એટલે આજુબાજુ છ સીએલ માઇનસ હશે દરેક સીએલ માઇનસની આજુબાજુ છ એનએ પ્લસ અને દરેક એનએ ની આજુબાજુ છ સીએલ માઇનસ હશે તો આના ઉપરથી એક સૂત્ર બનાવવામાં આવે માનો કે આ બધા આયનો છે એમાં આ સાઇડ ઉપરથી આપણે લઈએ કે અહીંયા સાઈઠ જેટલા એનએ પ્લસ છે અને સાઠ જેટલા સીએલ માઇનસ છે એવું આપણે અહીંયા ખાલી સમજવા પૂરતું તારણ કાઢી હોય તો અસંખ્ય હોય છે પણ સાઠ સાઈઠ બંનેની સંખ્યા તમે જોવો છો કે સરખી છે એક સીએલ હોય તો એક એનએ પ્લસ એક એનએ પ્લસ હોય તો એક સીએલ માઇનસ એ રીતે બધા સરખા હશે તો આના ઉપરથી આનો રેશિયો નક્કી કરવામાં આવે કે એનએ નું પ્રમાણ કેટલું છે સીએલનું કેટલું છે તો જેટલા એનએ પ્લસ છે એટલા જ સીએલ માઇનસ છે તો આનું આપણે સાંઈઠા કોમન કાઢીએ તો છેવટે લખી શકીએ આના ઉપરથી કે એનએ પ્લસનું પ્રમાણ એક છે અને સીએલ માઇનસનું પ્રમાણ એક છે એક જેમ એક થશે તો એના ઉપરથી એનું સૂત્ર બને કે એનએ સીએલ કે આ સ્ફટિકની અંદર એક એનએ હોય છે તો સામે એક સીએલ માઇનસ હશે તો આ સૂત્ર બનુ અત્યારે અને આપણે આમ અણુ આની જેમ ન કહી શકાય આ સૂત્ર બનાવ્યું કહેવાય તો એનએસીએલ છે એ સૂત્ર છે હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ શા માટે આને આપણે સૂત્ર કહીએ છીએ કારણ કે એ સ્વતંત્ર અણુ તરીકે અસ્તિત્વ ચલો તો આ સૂત્ર બની ગયું એનએસીએલ એના ઉપરથી આપણે હવે ગણીશું એનએસીએલ નું સૂત્ર દળ જે સૂત્ર છે એના દળને સૂત્ર દળ કહેશું એ પણ આપણે આગળ ઉપર જે આણવીય દળ ભણી ગયા એ મુજબનું જ છે કે આમાં એક એનએ છે ને એક સીએલ છે તો એ લખી શકીએ આપણે એનએનું પરમાણવીય દળ પ્લસ સીએલનું પરમાણવીય દળ હવે એનું પરમાણવું દળ સોડિયમનું પરમાણુ દળ કેટલું હોય છે આપણને ખબર છે આગળ ઉપર આપણે તમને વાત કરી હતી એકથી વીસ સુધીના યાદ રાખજો એમાં કીધું તો અહીંયા ત્રેવીસ છે યુનિફાઈડ માસ પ્લસ ક્લોરિનનું હોય છે પાંત્રીસ પોઈન્ટ પાંચ યુ ચલો આ બંનેનો હવે આપણે સરવાળો કરીએ તો આપણને મળશે અઠાવન પોઈન્ટ પાંચ યુ તો આમ તમે જુઓ તો આણ્વીય દળની રીતે જ ગણવાનું હોય છે પરંતુ એનએસીએલ છે અણુ નથી એ સૂત્ર છે તો સૂત્રના દળને આપણે સૂત્ર દળ કહેશું